युवा नेता युवराज सिंह जाडेजा आप छोड़े तेवा संकेत। युवराज सिंह युवानों माटे लड़ाई लड़वानु चालू राखशे। युवराज सिंह नवा संगठन ने जाहरात करी दीधी छे। युवा नवनिर्माण सेना नामना संगठन ने तेओए जाहरात करी छे। बिन राजकीय संगठन रहेशे तेओ युवराज सिंह नो दावो छे। युवराज सिंह नु सूचक निवेदन सामे आव्यु के युवानों नी लड़ाई ने राजकीय रंग न आपवो जोईए। लोकोना प्रश्नों ने योग्य स्तरे रजूआत थवी जोईए। જેલનો વનવાસ જે છે કર્યો છે યુવરાજસિંહ અને ત્યારબાદ હવે જેલમાંથી મુક્તિ થઈ છે ત્યારે સીધી વાત તેમની સાથે કરીશું। મુક્તિ થયા બાદ એક મહત્વનું એલાન અને એક સંગઠન ઉભું કર્યું છે। સંગઠન શું હશે, કેવી રીતે કામગીરી કરશો? જે સંગઠનની રચના કરવામાં આવી છે એ છે યુવા નવનિર્માણ સેના। અને યુવા નવનિર્માણ સેના છે એ ખરેખર યુવાનોના જે પ્રશ્નો છે, મૂળભૂત પ્રશ્નો છે, શિક્ષણને લઈને, રોજગારીને લઈને, એને વાચા આપવાનું કામ કરશે, એના નિરાકરણ માટે કામ કરશે। અને એ જે સંગઠન છે એને મજબૂત કરવા માટે જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગામડા લેવલે અમે અમારા કન્વીનર નિમુશું। અને એ કન્વીનરના માધ્યમથી જે ખરેખર મૂળભૂત પ્રશ્નો છે, એ પછી સરકારી રોજગારીને લઈને હોય કે બિન સરકારી હોય કે અર્ધ સરકારી હોય, એ તમામ જે રોજગારીને લઈને પ્રશ્ન, શિક્ષણને લઈને જે મૂળભૂત પ્રશ્નો હશે, એ પ્રશ્નને લઈ અમે સત્તાપક્ષ સામે સવાલ કરીશું કે આ જે પ્રશ્નો છે એમાં અમને નિરાકરણ જોઈએ છે। તો આ જે માધ્યમ છે એ બિન પોલિટિકલ, બિન રાજકીય રીતે આ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ફક્ત ને ફક્ત યુવાનોના પ્રશ્નોને, વેદનાને વાચા આપવા માટે આ પ્રશ્નોનું ટૂંકમાં આ જે સંગઠન નિર્માણ કરવામાં આવ્યું છે। તો આમ આદમી પાર્ટીમાં છો, આ સંગઠન ઉભું કર્યું છે, તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશો કે યથાવત રાખશો? આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું હું પહેલા પણ નહોતું આપ્યું અને અત્યારે પણ એ પ્રશ્ન નથી, કેમ કે જ્યારે જે તે સમયે મેં જ્યારે કહી શકાય કે આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો, મેં જોઈન કરી હતી ત્યારે 5-7 દિવસ પૂરતું મેં આમ આદમી પાર્ટીમાં કામ કરેલું હતું, એમાં ના જ નથી। પરંતુ ત્યારબાદ જે પણ મુદ્દાઓ હોય છે એ તમામ મુદ્દાઓ મેં વિદ્યાર્થી આગેવાન તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે, યુવા નેતા તરીકે ઉપાડ્યા છે અને હંમેશા મીડિયા મિત્રોએ પણ મારી ડેઝિગ્નેશન છે હંમેશા VTVના માધ્યમથી પણ એ વિદ્યાર્થી નેતા તરીકે જ ઉજાગર કરી છે। આવનાર દિવસોમાં પણ જે આ જે સંગઠન છે એ સંગઠન છે એ ઇન્ડિવિજ્યુઅલી યુવાનોના હિત માટે, યુવાનોના પ્રશ્નો માટે કામ કરતું રહેશે અને જે કહી શકાય કે પોલિટિકલી નિર્ણય છે એ આવનાર દિવસોમાં જે સમાજના શુભચિંતકો હોય, અન્ય મારા પરિવારના જે શુભચિંતકો છે એના માધ્યમથી અમે રજૂઆત કરીશું। કેવી રીતે રજૂઆત કરશો, કેવી રીતે પોલિટિકલ એંગલથી તમે રજૂઆત કરશો? કારણ કે જે રીતે જેલમાંથી બહાર આવ્યા છો, નવું સંગઠન જાહેર કર્યું છે, યુવાનો માટે કામ કરવાની વાત કરી છે, પણ સંગઠનમાં પણ છો અને આમ આદમી પાર્ટીમાં પણ છો? ચોક્કસપણે હું કહી શકાય પાર્ટીમાં પહેલા પણ હતો અને આ જે સંગઠન છે એ હંમેશા કોઈ પણ જે મુદ્દા હોય છે એ મુદ્દાગત અમે ચાલવાના છીએ, કેમ કે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ મુદ્દાઓ એનો હોય છે, એના હાથો બનાવવામાં આવતો હોય છે। સત્તાપક્ષ હોય તો એનું લાણી કરી, કહેવાય કે અત્યારે જે સરકારી રોજગારીની લાણી કરી એનો લાભ ઉઠાવતા હોય છે અને વિપક્ષ હોય તો એમને ઝંડા પકડવામાં કે અન્ય રીતે એનો લાભ લેતા હોય છે, પરંતુ એ મુદ્દાનું રાજકીયકરણ થઈ જતું હોય છે। એ રાજકીયકરણ ન થાય, ખરેખર એ મુદ્દા જે પ્રશ્નો છે એને ન્યાય મળે, એટલા માટે આ બિન રાજકીય સંગઠન અમે બનાવ્યું છે અને એના માધ્યમથી રજૂઆત કરવાના છીએ। અને પાર્ટી લેવલે તો પાર્ટી લેવલે પણ અમે જે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, એમને પણ અમે મજબૂર કરવાના છીએ કે ખરેખર યુવાનોના જે પ્રશ્નો છે એને હંમેશા તમારે સત્તાપક્ષ સામે રાખવાના છે અને સત્તાપક્ષમાં આજે ભાજપ છે, કાલે કદાચ અન્ય પણ હોય તો પણ અમારું સંગઠન એ કાયમ રહેશે અને એ પ્રશ્નો જે છે એ પ્રશ્નો હંમેશા અમે એ સત્તાપક્ષ સામે રાખવાના છે। યુવરાજસિંહ જેલમાં હતા, અનેક જે પક્ષો છે એના નેતા પણ આપને મળવા આવ્યા હતા, એ પક્ષ પ્રત્યેનું તમારું કેવું વલણ છે? એ પક્ષમાં જોડાશો કે આમ આદમી પાર્ટીમાં રહેશો? હું VTVના માધ્યમથી એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે કોઈ પણ રાજકીય પક્ષ એ મને રાજકીય પક્ષના વ્યક્તિઓ મળવા નહોતા આવેલા, હા સામાજિક આગેવાનો જે હતા આવેલા હતા એમાં ના જ નથી અને એમની સાથે મેં મુલાકાત પણ કરી છે અને એમની સાથે મેં ચર્ચા વિચારણા ચિંતનો પણ કર્યા છે અને જે ખરેખર મૂળ જે ઘટનાક્રમ બન્યો હતો એ ઘટનાક્રમ મેં કહી શકે કે મારા સામાજિક આગેવાનો હતો એની સમક્ષ રાખ્યો હતો કે મૂળ જે બાબત હતી એ આ હતી અને જે મેન્યુપ્યુલેટ કરી અને જે દેખાડવામાં આવી છે, જે કહી શકે મારી તોડીને જે દેખાડવામાં આવી છે એ આ છે, તો આ રીતે આપણે આ રીતે આગળ ચાલવું જોઈએ અને મારો કહી શકાય કે જે ઘટનાક્રમ છે એ આકસ્મિક છે પરંતુ જે રીતે દર્શાવવામાં આવ્યો છે ખોટો છે, તો તમે એ રીતે ક્યાંક ને ક્યાંક સમાજમાં પક્ષ રાખજો, એ જ મારું માધ્યમ હતું। રાજકીય આગેવાન મળ્યા ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ કે યુવરાજસિંહ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, આ વાત સાચી કે ખોટી? હું ફરીથી એક વાતની સ્પષ્ટતા કરી દઉં
કે એ રાજકીય આગેવાન હોય તો ખરેખર મને ખ્યાલ નથી. સામાજિક રીતે મને મળવા આવેલા હતા અને સામાજિક રીતે મને મળ્યા છે અને સામાજિક રીતે એને મારી સાથે પ્રશ્નોત્તરી કરી છે, પરંતુ એવી કોઈ પણ લોભ લાલચ કે કોઈ પણ લાલસા એવી પ્રકારની કોઈ આપવામાં નથી આવી. કોઈ પણ પક્ષ સાથે જોડવા માટે એવું આહવાન પણ કરવામાં નથી આવ્યું અને મેં એવી કોઈ બાંયધરી પણ નથી આપી કે હું કોઈ પણ બીજા પક્ષ સાથે જોડાવાનો છું. હું જ્યાં છું ત્યાં જ રહેવાનો છું અને વિદ્યાર્થી નેતા તરીકે, યુવા નેતા તરીકે મેં જે પ્રશ્ન ઉઠાવ્યા છે એ પ્રશ્ન હું કોઈ પણ પક્ષ હશે એ ઉઠાવવાનો છું. આગામી કયા પ્રશ્ન ઉઠાવશો? આગામીમાં અત્યારે કહી શકાય કે જે ભૂતકાળમાં ગૌણ સેવાની જે ભરતીઓમાં જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિઓ સામે નથી આવી, એ હું 10 તારીખની આસપાસ સામે લાવવાનો હતો, એ હું લાવી નથી શક્યો. પરંતુ આવનાર દિવસોમાં મારું પહેલું પ્રાધાન્ય, મારી પહેલી પ્રાયોરિટી એ જ હશે કે ખરેખર જે મૂળ પ્રશ્નો છે જેમાં ગેરરીતિ થઈ છે જેના એવિડન્સ વિથ પ્રૂફ મારી પાસે છે એ આવનાર દિવસોમાં એને વધારે મારી મજૂરીમાં મઠારી અને હું એને રજૂ કરીશ. ક્યાંય પણ ખોટી રીતે કોઈ ખોટો વ્યક્તિ ન ફસાઈ જાય એનું પણ ધ્યાન રાખીશ અને તમામ જે મારી પાસે આધાર પુરાવા છે એની પુષ્ટિ કરી અને હું મીડિયા સમક્ષ રાખવાનો છું. આતા યુવરાજસિંહ, તેમનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થી નેતા છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપશે અને તે માટે થઈને સંગઠન ઉભું કરવામાં આવ્યું છે અને તે સંગઠનના માધ્યમથી આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હશે, જે બેરોજગારની વાત છે તેને ઉજાગર કરવાના પ્રયત્નો છે તે કરશે. કેમેરા પર્સન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી.